નમસ્તે બાળકો, કેમ છો? મોજમાં? મજામાં ને? તો સારું. ચલો આજે હવે આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ 12 આપણા કામ વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે કહીએ તો આપણા કામ, બધાના કામ અલગ અલગ જોવા મળે છે. બધા અલગ અલગ કામ કરતા હોય છે ને? હે, તો શિક્ષક છે, એનું કામ અભ્યાસ ભણાવવાનું કામ કરતું હોય છે. ડૉક્ટર હોય તો એ દર્દીઓને તપાસવાનું કામ કરે છે. આ બધાના કામ અલગ અલગ હોય છે. કારીગરો, તો કે કારીગરોના કામ અલગ હોય છે. કુંભારનું કામ અલગ હોય, દરજીનું કામ અલગ હોય, એ બધાના કામ અલગ અલગ હોય છે. તો આપણે બીજી વાત કરીએ તો આપણા ગામ કે શહેરમાં બધા લોકો માટે ઘણી સગવડો ઊભી કરવામાં આવતી હોય છે ને બધા માટે અલગ અલગ સગવડો ઊભી કરવામાં આવતી હોય છે, અને તેનો બધા જ ઉપયોગ કરતા હોય છે. તો એ બધા જ જ્યારે એ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય ત્યારે એને શું કહેવાય? સહિયારી મિલકત કહેવાય, એટલે કે જાહેર મિલકત. એ બધા જ ઉપયોગ કરી શકે, એ કોઈની પોતાની અલગ હોવી નહીં. મિલકત એ કોઈની અલગ ગણાતી નથી, એ બધાની જ મિલકત છે અને એનો ઉપયોગ બધા જ કરતા હોય છે. તો એને આપણે જાહેર મિલકત કહીએ છીએ. તો એ કઈ આવે? તો કે પોસ્ટ ઓફિસ છે, તો પોસ્ટ ઓફિસમાં તમે જાઓ તો બધા જ લોકો પોતપોતાની રીતે પોતાનું કાર્ય કરતા હોય છે, અને પોતાને કોઈને બચતમાં, કોઈને રૂપિયા જમા કરવાના હોય, કોઈને બચત બેંકમાં, જે કંઈ કાર્ય હોય પોસ્ટ ઓફિસનું તો એ તમે ત્યાં કરી શકો છો. એવું નહીં કે કોઈ વ્યક્તિએ જ જવાનું હોય, બીજા ન જઈ શકે એવું હોતું નથી. એ બધા જ લોકો, આપણે બધા જ એનો ઉપયોગ કરીએ છીએ, કરીએ ને? બેંકમાં પણ એવું જ હોય, બેંકનો પણ બધા જ ઉપયોગ કરતા હોય છે. તો આને આપણે બધી વસ્તુઓને શું કહેશું? જાહેર મિલકત કહેશું. જે બીજું કહીએ તો વ્યવસાયકારો છે, તો વિવિધ વ્યવસાયકારો જોવા મળે છે અને એ આપણને ઉપયોગી પણ છે. ડૉક્ટર છે, તો એ દર્દીઓને તપાસે છે, બરાબર છે? પછી ટપાલી છે, તો કંઈ ટપાલ લે વેચનું, ટપાલ દેવા આવવાનું કામ કરે છે, બરાબર? પછી બીજું કહીએ તો શિક્ષક ભણાવવાનું કામ કરે છે. તો આ રીતે અલગ અલગ વ્યવસાયો છે, એનું કામ કરતા હોય છે. પછી કારીગરો છે, તો કારીગરો પણ પોતપોતાનું કાર્ય કરતા હોય છે. કુંભાર છે, મોચી છે, દરજી છે, આ બધા કારીગરો છે, અને એનો આપણે હંમેશા આપણે ઉપયોગ કરીએ છીએ, અને હંમેશા એ આપણી સાથે જ રહેતા હોય છે. પછી સમૂહ ભાવના કઈ રીતે છે? તો કંઈ કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના જોવા મળે છે. તો એ ક્યારે તમને ખબર પડે? તો કે જ્યાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના છે એ તમને ક્યારે એમાં ખબર પડે? તો કે જ્યારે બાળક શાળાએ આવે, ત્યારે શાળામાં જ્યારે પ્રવેશ લે છે ત્યારે ખબર એમાંથી મળી જાય છે, કે કુટુંબની સમૂહ ભાવનાની બાળકથી બધાની સાથે હળીમળીને રહેતો હોય છે. પછી તમે જુઓ તો તમારા પાઠ્યપુસ્તકમાં સરસ મજાનું ચિત્ર આપેલું છે ને? તો એ ચિત્રના આધારે તો જુઓ કે જો અહીંયા ચિત્ર છે તો એ ચિત્રમાં તમને અલગ અલગ વ્યવસાયકારો બધા પોતપોતાનું કાર્ય કરતા જોવા મળશે. અહીંયા પોસ્ટ ઓફિસ છે, ત્યાં જો એક મહિલા જઈ રહી છે, બરાબર છે? અહીંયા ચાની કેબિન છે, દુકાન છે, જ્યાં બે ભાઈઓ છે, ચા પી રહ્યા છે ને, ચાવાળો ચા દેવા આવે છે. અહીંયા દવાખાનું છે. તો અલગ અલગ ચિત્રો છે. તો પાઠમાં જોઈએ તો રમેશ છે, રમેશ પાના નંબર 80માં રમેશ કડિયા કામ કરતો હતો. દરરોજની જેમ રમેશ શું કરે? તો કે રમેશ સવારનો નાસ્તો કર્યા પછી ચાની દુકાને પહોંચી જાય. તો આજે તેનો ભાઈ તેની સાથે હતો, તે ગામડેથી આવ્યો હતો, તેનો ભાઈ તેની સાથે હતો અને તે પણ ત્યાં ચા પીવા માટે બેસે છે. એટલે તરત ચાવાળો છે એ તેમને છાપું આપે છે અને કહે છે કે આજનું છાપું જો અહીંયા છે. દરેકમાં ચિત્ર જોતા રહેજો. રાજેશે પૂછ્યું, તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરશો? તમે કંટાળી નહીં જાઓ? એટલે રમેશે કહ્યું, ના, મારું કામ પણ કરીશ અને જો આસપાસના લોકો પણ બધા પોતપોતાનું કાર્ય કરશે. રમેશ કહે છે કે અહીંયા કોઈ કંટાળવાનો સમય જ નથી હોતો, સૌ પોતપોતાનું કામ કરતા હોય છે. રમેશ કહે છે કે હું મારું કામ કરીશ અને બીજા બાકીના બધા પોતપોતાનું કામ કરશે. જુઓ, પછી કીધું છે પાના નંબર 81માં કે કોઈને પણ ખબર નથી કે સમય ક્યાં જાય છે. પેલા બાળકોને જુઓ, તે આજે શાળા માટે મોડા પડ્યા છે. જુઓ, બાળકો છે એ શાળાએ દોડીને જતા દેખાય છે, બધા દોડે છે. જેમનું ચંપલ તૂટી ગયું છે તે શાળાના શિક્ષક છે, જો અહીંયા છે.
કદાચ એમને એટલે મોડું થયું હશે કે તે જગુભાઈ પાસે ચંપલ ઠીક કરાવવા જઈ રહ્યા છે. અહીંયા મોચી છે, જગુભાઈ છે, એ જગુભાઈ પાસે ચંપલ ઠીક કરાવવા જાય છે. જગુભાઈને પણ વહેલી સવારમાં થોડા પૈસા મળી જાય, એટલે કે જો કામ કરે તો જ પૈસા મળે એ, બરાબર છે. તો એના માટે જગુભાઈ છે એ પણ શું કરે છે, એમની પાસે જ પેલા શિક્ષક છે એ ચંપલ સીવડાવવા જાય છે, જેને કારણે જગુભાઈને પણ આવક થશે. પાના નંબર 82માં જુઓ, ચંપા ફૂલ ભરેલા ટોપલા સાથે બેઠી છે. ચિત્રમાં જુઓ તમને ચંપા દેખાશે, ફૂલ ભરેલા ટોપલા સાથે છે. પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા તેની પાસેથી દરરોજ ફૂલ ખરીદે છે. બાંધકામ ફરીથી ચાલુ થઈ ગયું છે, ટ્રકો સામાન લાવી રહી છે, કારીગરો ફરીથી આખો દિવસ કામમાં વ્યસ્ત થઈ જશે. જો અહીંયા કારીગરો કામમાં લાગી જાય છે, ટ્રકોની અવરજવર, વાહનોની અવરજવર ચાલુ થઈ ગઈ છે, માલ સામાનની હેરાફેરી ચાલુ થઈ ગઈ છે અને લોકો પોતપોતાનું કામ કરવા લાગી ગયા છે. ત્યાં જુઓ ડૉક્ટર અને નર્સ એકસાથે દવાખાનામાં જઈ રહ્યા છે. જુઓ અહીંયા ચિત્રમાં છે, નર્સ અને ડૉક્ટર એકસાથે દવાખાનામાં પ્રવેશ કરે છે. પછી જુઓ રાયજી તેના ફળોની લારી સાથે છે. આ દિવસોમાં તે પોતાની સાથે મમતાને લાવે છે. મમતા ફળો આપવા અને પૈસા ઉઘરાવવા આજુબાજુ દોડે છે. જુઓ અહીંયા તમને રાયજી આપેલ છે, જુઓ ફળોની લારી છે, આ રાયજી છે ને આ મમતા છે, બરાબર. તો એ ફળો વેચે છે અને મમતા છે એ પૈસા ઉઘરાવે છે અને ફળો આપે છે. નાનું વાળંદે તેની દુકાન ખોલી દીધી છે, પણ એ કોની દાઢી બનાવશે, જો કોઈ તેની પાસે આવે જ નહીં, કોઈ ગ્રાહક જ ના આવે ત્યાં સુધી એનું કોઈ કામ થાય નહીં. નાનું વાળંદ છે એ અહીંયા અત્યારે રાહ જોઈને બેઠો છે કે કોઈ આવે તો હું એમને દાઢી કરું અને પૈસા કાંઈ કમાઈ શકું. ચાર રસ્તાની વચ્ચે ઇકબાલસિંહ ઊભા છે. આખો દિવસ તેઓ એમની વિસલ વગાડે અને બૂમો પાડે છે. જો વચ્ચે ઇકબાલભાઈ ઊભા છે, ટ્રાફિક જો અહીંયા છે એ ઇકબાલભાઈ ઊભા છે, બરાબર છે. તો આ ચિત્રના આધારે, એટલે કે ઇકબાલભાઈ ઊભા છે, આખો દિવસ એમની વિસલ વગાડે અને બૂમો પાડે છે. તમારું વાહન અહીંથી ખસેડો, એટલે કે કોઈ વચ્ચે જો વાહન મૂકીને જતું રહ્યું હોય તો એમને દૂર કરવાનું કહે છે. તો ગાડું દૂર લઈ લો, વાહન આગું ખસેડો, આ રીતે એ સૂચનાઓ આપતા દેખાય છે. આમ કહી રમેશ પોતાનો ખાલી કપ મૂકીને નજીકની દુકાન તરફ ગયો. રમેશ છે એ ખાલી કપ ચાનો પીને, ખાલી કપ હતો એ મૂકી દે છે, નજીકની દુકાન તરફ જાય છે, બરાબર છે. તો હવે છે એ તમને અહીંયા વિચારો અને લખો. ચિત્ર જુઓ અને અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે. આ ચિત્ર તમારે બધું જોવાનું, એમાં શું લોકો કામ કરી રહ્યા છે એ તમારે અહીંયા લખવાનું છે. તો કે એક સ્ત્રી છે એ સફાઈ કામ કરી રહી છે ને, તો અહીંયા એક સ્ત્રી પોસ્ટ ઓફિસની સફાઈ કરે છે. પછી ટ્રાફિક પોલીસ તેમની ફરજ બજાવે છે. આ રીતે અલગ અલગ જે જે કામ જોવા મળે છે એ અહીંયા આપણે લખવાના છે. પછી પાના નંબર 83માં કામ અને તેઓને શું કહેવાય. તો કે કાર અને સ્કૂટરને ઠીક કરતા તો એ મિકેનિક કહેવાય. દર્દીઓને ઇલાજ કરતા તો કે ડોક્ટર કહેવાય. સોનું વેચે તો કે સોની કહેવાય. દુકાનમાંથી વસ્તુઓ વેચતા દુકાનદાર કહેવાય. ઘરનું ચણતર કરે ને કડીઓ, શાકભાજી વેચે ને કાચીઓ કહેવાય, બરાબર છે. પછી અહીંયા તમારે નીચે બહુમાળી મકાન અને એમાં તમારે યાદી આપેલી છે કે બહુમાળી મકાનો ઉપર ગોળ આપેલું છે ત્યાં લાલ કરવાનો, કલર પૂરવાનો, બરાબર. એમાં તમે સૂચના મુજબ કલર પૂરવાના છે ને. બહુમાળી મકાનો છે, તમારી નીચે યાદી આપેલી છે, એમાં તમારે સૂચના મુજબ કલર પૂરવાના છે. પછી પાના નંબર 84 ઉપર જોશો, જોયો તો મકાનનું કામ છે ને થયેલું કામ છે. દવાખાનું તો કે દર્દીની સારવાર, બાળકો માટે રસીકરણ. શાળા શું કામ કરે છે, તો કે બાળકોને શિક્ષણ આપે છે. બેંક તો કે પૈસા મૂકવા ઉપાડવા, પૈસાની લેવડ દેવડ માટે. ન્યાયાલય શું કાર્ય કરે, તો કે ન્યાય આપે. સિનેમા હોલ તો કે સિનેમા જોવા. પોસ્ટ ઓફિસ તો કે ટપાલ પત્ર, મની ઓર્ડર લાવવા અને પહોંચાડવા માટેનું કાર્ય કરે છે. પછી નીચે જુઓ શાળામાં ક્યાં કામ થાય છે તે લખો. તો કે શાળામાં શું થાય, તો કે શાળામાં બાળકો ભણે છે, શિક્ષકો ભણાવે છે, પછી બાળકો વિવિધ રમતો રમે છે, પછી સવારે બધા પ્રાર્થના કરે છે, બરાબર. આ રીતે બધું ત્યાં ખાનામાં આ જવાબ તમારે લખવાના છે. પાના નંબર 85માં ઘરકામ છે.
તો એમાં તમારે સરસ મજાની એક વાર્તાની રીતે આપેલ છે, તો સમજીએ. દીપાલી એક એવી છોકરી છે જે શાળાએ જતી નથી, તો ચાલો તેના વિશે જાણીએ. એટલે કે બાળક છે, જ્યારે નાની ઉંમરમાં બાળક ભણવાના ઉંમરનું હોય તો એમને ભણવા દેવા જોઈએ, એમને આગળ વધે છે. તો અહીંયા દીપાલી નામની એક એવી છોકરી છે, સા કારણોસર આગળ અભ્યાસ નથી કરી શકતી તેના વિશે આપણે જાણવાનું છે. તો કે દીપાલી એક એવા કુટુંબની છોકરી છે કે તેના પિતાજી છે એ શાકભાજી વેચે છે, અને તે સવારમાં શાકભાજી વેચવા માટે નીકળી જાય છે. જ્યારે માતા છે એ શું કરે છે, તો કે માતા છે એ લોકોના ઘરના વાસણ ધોવે છે, તે પણ વહેલી સવારમાં નીકળી જાય છે. એટલે દીપાલી તેના શું કરવું પડે છે, તો કે તેના ઘરે રહી તેના ભાઈઓ અને બહેનોને સંભાળવાના આવે છે. તો આ રીતે તેમને સંભાળે છે. પછી દીપાલી તેના ભાઈઓ અને બહેનોને જમવાનું બનાવી દે છે, ઘર સાફ કરે છે, વાસણ સાફ કરે, અને તેને રેડિયો સાંભળવો ગમે એટલે સમય હોય ત્યારે રેડિયો પણ સાંભળે છે. તે કામ કરતા કરતા ગીતો સાંભળે છે. કામ કર્યા બાદ તે તેના ભાઈને પિતા પાસે મૂકવા જાય. પછી તે તેની નાની બે બહેનો છે સુમન અને શૈલા, એમને શાળાએ લઈ જાય છે. દીપાલી તેની માતાને ઘરના કામમાં પણ મદદ કરે છે. બપોરે તે તેના ભાઈ બહેનોને ઘરે પાછા લાવે છે, અને સાંજે તે પડોશના બાળકો સાથે થોડીવાર રમવા માટે પણ જાય છે. સાંજે તેની માતા સાંજે ઘેર મોડા આવે છે, એટલે ફરી પાછી દીપાલી છે તે તેની માતાને સાંજનું જમવાનું બનાવવામાં મદદ કરે છે, અને પિતા પણ તેના રાત્રે ખૂબ જ મોડા આવે છે. તો રાત્રે દીપાલી પથારીમાં સૂઈ જાય ત્યારે તેની બહેનની શાળાનું પુસ્તક છે એને વાંચવું ખૂબ જ ગમે છે, પસંદ છે. એટલે એની બહેનના જે પુસ્તક હતા ત્રીજા ધોરણમાં, પથારીમાં સૂતેલી તેની બહેનનું શાળાનું પુસ્તક છે એ વાંચવાનું પસંદ કરે છે. તે તો ધોરણ 3 સુધી જ ભણી છે. 3 વર્ષ પહેલાં જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો એટલે તેની સંભાળ રાખવા માટે કરી અને તેમણે અભ્યાસ છોડવો પડે છે, એને ઘરે જ રહેવું પડે છે. આ કારણે તે આગળ ભણી શકતી નથી. પણ હવે તેને એમ લાગે છે કે પુસ્તકો વાંચવાથી તેને જાણવા મળશે, અને હવે તે ફરી પાછી શાળામાં દાખલ થાય છે, અને હવે પછી ફરી પાછી તે નિયમિત શાળાએ જાય છે. પાના નંબર 86 તમારે હોમવર્કમાં છે, 87 પણ હોમવર્કમાં છે, અને 88 પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો 88 પાના ઉપર જુઓ તો સરલા તેના બાને પ્રશ્ન પૂછે છે કે બા કહે છે કે જ્યારે હું નાની હતી ત્યારે મારા વડીલોને તેમ સરલાને એમની માતા જવાબ આપે છે કે મારા વડીલોને હું શું મદદ કરતી નાની હતી ત્યારે, તો કે લાકડા વીણવામાં, છાણા બનાવવામાં, જેવી જે શક્ય હોય એવી હું મદદ કરતી હતી, જે અત્યારે એવી કોઈ વસ્તુની જરૂરિયાત છે નહીં. બરાબર. તો અહીંયા પછી આપેલું છે કે કોઈ એવા બાળકો છે કે જે શાળાએ જઈ શકતા ન હોય, તો એનું કારણ શું હોઈ શકે એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો એ આપણે રૂબરૂ મળીશું ત્યારે આગળ અભ્યાસ કરીશું. તો પછી નીચે આપેલું છે કે લખો તો આ બાળકને શાળામાં આવતા જતાં તમે શું કરશો, તો કે આપણે શું કરી શકીએ, તો કે એમના વાલીઓનો આપણે સંપર્ક કરીએ, બાળાને શાળાએ મોકલવા માટે વાલીને આપણે સમજાવવાના પ્રયત્ન કરીએ, અને આપણે એને શિક્ષણ કેટલું ઉપયોગી છે તેના વિશેની માહિતી આપણે તેમના માતા પિતાને આપીએ. બરાબર છે. તો અહીંયા આ પાઠ 12મો આપણે પૂર્ણ કરીશું. ફરી પાછા મળીએ. આવજો.